નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતી સ્વાધ્યાન પોથીનો 6ઠો પાઠ ધૂળીએ માર્ગની વાત કરવાના છીએ. તો મિત્રો, આ રીતનું એમનું સંપૂર્ણ સોલ્યુશન છે. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના દરેક વિષયના સ્વાધ્યાન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમને એના સોલ્યુશન મળી જશે. તો મિત્રો, શરૂ કરીએ આપણે ધોરણ 8 વિષય ગુજરાતી સ્વાધ્યાન પોથીનો પાઠ 6ઠો ધૂળીએ માર્ગ. પ્રશ્ન પહેલો છે, નીચેના મુદ્દાઓને આધારે વાર્તા લખીને તેને યોગ્ય શીર્ષક આપો. તો અહીંયા મુદ્દા આપેલા છે, એક ચોર ભિક્ષા માગવી, એક સાધુ તેના ઘરે પધારવું. બરાબર, આ રીતના મુદ્દા છે. એ મિત્રો વાંચી અને તમારે વાર્તા બનાવવાની છે. તો જોઈએ આ રીતની વાર્તા બનશે. જનકપુર નામનું એક ગામ હતું. આ ગામમાં એક ચોર રહેતો હતો. એક દિવસ આ ચોરના ઘરે ભિક્ષા માગવા માટે એક સાધુ પધાર્યા. ભિક્ષા લીધા બાદ સાધુએ ચોરને ઉપદેશ આપ્યો અને સાધુના ઉપદેશથી ચોરે સાચું બોલવાનું વ્રત લીધું. એક દિવસ ચોર રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. મહેલના દરવાજે પ્રધાનનો મેળાપ થયો. પ્રધાનને ચોરી કરવાથી જે માલમત્તા મળે તેનાથી અડધો ભાગ આપવાની વાત કરી, પરંતુ ચોરી કરવા જતાં એ ચોર પકડાઈ જાય અને રાજા ચોરને 200 કોરડા મારવાની સજા આપે છે. જ્યારે ચોર કહે છે, 100 કરડા તમારા પ્રધાનને પણ મારજો, કારણ કે તેને પણ ચોરીના ધનમાં અડધો ભાગ લીધો ભાગ જોઈતો હતો. રાજાએ બધી વાત સાંભળી, ચોરને સાચું બોલવાને કારણે મુક્ત કર્યો અને પ્રધાનને સજા કરી. બોધ, આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ. મિત્રો, આ રીતની વાર્તા થશે. ત્યાર પછી પ્રશ્ન બીજો આવે છે, પંક્તિ પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. એમાં પેલું છે, કાં ભૂલી જાને મન રે ભોળા, આપણા જુદા આંખ. વાક્ય, હે પોળા, મનથી જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે, એ તો કેમ ભૂલી જાય. ત્યાર પછી બીજું છે, ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આભ. આજુબાજુ ખુલ્લા ખેતર હોય છે, ઉપર લીલરંગી આકાશ હોય છે. ત્યાર પછી ત્રીજું આવે છે, સુખ દુઃખની વાર્તા તા બાથમાં ભીડી ભાત. સાત્વિક જીવન જીવતા લોકોને સાથ મળી જાય તો પ્રેમથી ભેટીને આપણે સુખ દુઃખની વાતો કરીએ. ઉપરવાળાની બેંક બેઠી છે આપણી માલમમાલ. ઉપરવાળા પરમેશ્વરની બેંક સમૃદ્ધ છે. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો આવે છે, જુદા જુદા જીવન મૂલ્યો સૂચવતી કહેવતો શોધીને લખો. તો આ રીતની કહેવત થશે, પહેલી, ન બોલવામાં 9 ગુણ. બીજી, પાણી પહેલાં પાડ બાંધવી. ત્રીજી, પાર્કિંગમાં જ કાન વિંધે. ચોથી, મીઠા ઝાડના મૂળ ન ખવાય. પાંચમું, અક્કલ ઉધાર ન મળે. આ રીતની કહેવતો થશે. ત્યાર પછી પ્રશ્ન ચોથો આવે છે, આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે, પહેલી ખાલી જગ્યામાં આવશે, સાંભળો, બળદ પાણી પીતો હતો. બીજું, વીરના વાવણીએ હીરલા ચડિયા રહેલો. ત્રીજું, વાસળીએ કાંઈ હંસ પોપટને મોર. ચોથું, ઝુમકડે રાતા ફૂલ રે ભમર રે રંગ ડોલરિયો. અને પાંચમું, મને આભલે ચમકતો ચાંદલો ગમે. ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે, જોડકા જોડો. બરાબર, તો મોર ચકલી, ગાય હાથી, તો મોર ચકલી. બીજું, ઘોડો તબેલો, વહાણ ગોદી. કોયલ ટહુ કે ગુલાબ ફૂલ સુગંધ. ઘોડો ગધેડો, તો વાઘ બિલાડી. આંખ ચશ્મા, તો કાન એરી. તો આ રીતનું થશે. ત્યાર પછી પ્રશ્ન 6 આવે છે, તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દો વડીલો કે શિક્ષક પાસેથી જાણી
તે શબ્દનો અર્થ લખો. તો સૈયા એટલે છોકરા, શેતર એટલે ખેતર, અજુરિયો એટલે રૂમાલ, બોગરો એટલે સાવણો, નેહાળ એટલે શાળા, સપલા એટલે ચપ્પલ, આ રીતના શબ્દ થશે. ત્યાર પછી પ્રશ્ન 7 આવે છે. અહીં કવિએ માર્ગને ધૂળિયો કહ્યો છે, નીચે આપેલી સંજ્ઞા માટે તમે કયો શબ્દ વાપરશો? ધોધમાર વરસાદ, ધોળિયો બળદ, રેશમી કપડાં, કાળું પાટિયો, મીઠો વડલો, હરિયાળું ખેતર, રૂપાળું ગામડું, કાળી કૂતરી, ધોળું દૂધ, આ રીતના શબ્દ આવશે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 8નું સ્વઅધ્યયન પોથીનું ગુજરાતીનું 6ઠા પાઠનું સોલ્યુશન, ધોળિયો માર્ગ. તો આ રીતના મિત્રો સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના દરેક વિષયના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.